ભારતીય સંસ્કૃતિમાં પાવનકારી અને પવિત્ર ગણાતા શ્રાવણ માસનો અંતિમ સોમવાર જીવનને શિવમય બનાવી ધન્યતા પામવાનો અનેરો અવસર એટલે જ શ્રાવણ માસ. ભોલાનાથની પૂજા અર્ચના અને આરાધના કરી રીઝવવા ભાવિકોમાં અનેરો થનગનાટ. અંતિમ સોમવારના દિવસે ગુરુ ગોક્ષેત્રમાં આશ્રમમાં જૂનાગઢ ખાતે જોવા મળ્યો તો અહીં શિવ મંદિરમાં 1,25,000 બીલીપત્ર અર્પણ કરવામાં આવતા લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. તો જળ, દૂધ, પુણ્યા અને બીલીપત્રોના અભિષેક વચ્ચે અનેક શિવાલયો ગુંજી ઉઠ્યા અને હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદ સાથે સવારથી જ શિવાલયોમાં ભક્તોના ઘોડાપૂર જોવા મળ્યા. આપણી સંસ્કૃતિમાં વિક્રમ સંવતના દરેક માસનું મહાત્મ્ય કંઈક અનેરું અને અધકેરું જ જોવા મળે છે. ત્યારે ગુરુ ગોરક્ષનાથ આશ્રમ ખાતે આવેલા શિવાલયમાં 1,25,000 બીલીપત્રો ભગવાન શિવને અર્પણ કરીને શેરનાથ બાપુ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી. શ્રાવણ માસના છેલ્લા સોમવારે આ પૂજા અર્ચના અને શિવ ભગવાનના આશીર્વાદ લેવા સવારથી જ લોકોની ભીડ અહીંના શિવાલયમાં ગુરુ ગોરક્ષનાથ આશ્રમે અહીં ઉમટી હતી અને મોટી સંખ્યામાં લોકોએ ગોરક્ષનાથ આશ્રમની મુલાકાત લીધી હતી. તો 1,25,000 બીલીપત્રો શિવ ભગવાનને અર્પણ કરતા દર્શનનો લાભ લેવા સૌ કોઈ ઉમટી પડ્યા. ગોરક્ષનાથ આશ્રમ ખાતે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવાર હોવાથી શેરનાથ બાપુના સાનિધ્યમાં ભવ્ય ભંડારો રાખીને ભોજન પ્રસાદીનું પણ આયોજન કરાયું હતું. અનેક લોકોએ ભોજન પ્રસાદી ગ્રહણ કરી હતી. તો ભોજન, ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ અહીં જોવા મળ્યો હતો. મનીષ ડાકી સાથે NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.